દ્રોણેશ્વર દાદાના સાનિધ્યમાં દર વર્ષે ધૂળેટીના દિવસે યોજાતા મેળામાં ખાણીપીણી, રમકડા સ્ટોર, કટલેરી બજાર, બાળકોના મનોરંજનના સાથે ચા પાણી, ભોજન પ્રસાદી સહિતની વ્યવસ્થા સાથે મેળાનો 2 લાખ જેટલા લોકોએ ભાગ લીધો હતો. કેશોદ તાલુકાના ઇસરા ગામે નાગ દેવતા ધૂણેશ્વર દાદાનું પૌરાણિક અને ઐતિહાસિક ધૂણેશ્વર દાદા નાગ દેવતાનું મંદિર આવેલું છે, જ્યાં વર્ષોથી ધૂળેટીના દિવસે મેળો યોજાય છે. મંદિરની બાજુમાં આવેલા વૃક્ષોને મનમોહક લાઇટિંગથી શણગારવામાં આવે છે. આ મેળાની વિશેષતા એ છે કે ધૂણેશ્વર દાદાને ધૂળ ચડાવવામાં આવે છે. શ્રદ્ધાળુઓ એક ખોબો ધૂળ ચડાવે છે, તે ઉપરાંત શ્રીફળથી પાણા, નિમક તથા ઘઉંની ગુગરી કરવામાં આવે છે. સાથે સૌરાષ્ટ્રભરમાં અને જૂનાગઢ જિલ્લામાં એકમાત્ર ધૂણેશ્વર દાદાનું આ મંદિર આવ્યું છે, જ્યાં આજુબાજુના આશરે 25થી પણ વધારે ગામોના લોકો જેમને ત્યાં પ્રથમ પુત્રનો જન્મ થાય તેને ધૂળેટીના દિવસે ધૂણેશ્વર દાદાને સવા મણની ઘઉંની ગુગરી ધરવામાં આવે છે, તેની પ્રસાદી લેવામાં આવે છે. આ મેળામાં ખાણીપીણીના સ્ટોલ, કટલેરી, બજાર, રમકડાના સ્ટોલમાં લોકો મેળાની યાદગીરી માટે ખરીદી કરે છે, જે ખરીદી કરનારાઓની ભારે ભીડ જોવા મળે છે. ધૂણેશ્વર દાદાના મંદિરના લાભાર્થી કાન ગોપી સરાસ મંડળનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જુદા જુદા ગામના કલાકારો તથા સેવાભાવીઓ દ્વારા નિઃસ્વાર્થ ભાવે સેવા આપવામાં આવે છે. તેમાંથી એકઠું થતું ફંડ ધૂણેશ્વર દાદાના મંદિરના સેવાકીય કાર્યના ઉપયોગમાં લેવામાં આવે છે. મેળામાં અશ્વદોળ, હરીફાઈ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આજુબાજુના ગામોના અશ્વપાલકો અશ્વને શણગારી મેળામાં વિવિધ હરીફાઈ યોજવામાં આવે છે, જેમાં રેવલ, ચાલદોળ, હરીફાઈ યોજવામાં આવે છે. ધૂણેશ્વર દાદાના મેળામાં ધૂળેટીના દિવસે સવારથી લોકો ઉમટી પડે છે. આખો દિવસ મેળાની મોજ માણે છે અને આ મેળામાં આજુબાજુના 25થી પણ વધારે ગામના લોકો મેળાનો લાભ લે છે. વર્ષો પહેલાં મેળામાં શણગારેલા બળદ ગામડાઓમાં લોકો મેળો કરવામાં આવતા હતા અને બળદ ગાડાની હરીફાઈઓ પણ યોજાતી ધીમે ધીમે ટ્રેક્ટર, ફોર વ્હીલ તથા બાઇકો સહિતના વાહનોની સગવડો વધી જતા હાલમાં બળદ ગાડાઓ જ્વલેજ જોવા મળે છે. ઘોડેસવાર ઘોડા દોડાવવાની હરીફાઈ કરે છે. ધૂણેશ્વર દાદાના સાનિધ્યમાં યોજાતા મેળામાં ધૂણેશ્વર દાદા સમિતિ દ્વારા ચા, પાણી, ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે. કોઈ જાતનું ફંડ લેવામાં આવતું નથી. લોકો સ્વૈચ્છિક અનુદાન આપે તે સ્વીકારવામાં આવે છે. યોજાયેલ મેળામાં 2 લાખ જેટલા લોકોએ મેળાનો લાભ લીધો હોવાનો અંદાજ માનવામાં આવે છે. મારું નામ છે જયેશભાઈ, મારું ગામ છે બાલોટ. મિત્રો, આજે અમે અહીંયા ધૂણેશિયા ઈશરા ગામની અંદર જ્યાં ધૂણેશિયા બાપાનો મેળો ભરાય છે, અહીંયા દર વર્ષે અમે આદિ અહીંયા જે દર વર્ષે અમે સેવાનો લાભ આપીએ છીએ અથવા અમારી કાલીખેલી ભાષામાં અમે જ્યાં અહીંયા મંદિરનું આયોજન કરવામાં આવે છે ત્યાં અમે અમારા મંદિરના કલાકારો સહિત થઈ અને અહીંયા લાભ આપીએ છીએ. અહીંયા દર વર્ષે આદિ અનાદિથી પરંપરા આવેલી ધૂળેટીના દિવસે અહીંયા માનવ મેળો ઉમટી પડે છે. જોકે અંદાજિત અહીંયા 1-2 લાખથી 2.5 લાખ લોકો માનવ મેળો આવે છે અને પોતપોતાની માનતા લઈ અને બાપાના દર્શન કરી અને માનતા સ્વીકાર કરી અને મેળાનો લાભ લે છે. જય ધૂળેશ્વર બાપા. આજરોજ ધૂળેટી નિમિત્તે કેશોદ તાલુકાના ઈસરા ગામે ધૂળેશ્વર બાપાના સાનિધ્યમાં ભવ્ય, અતિ ભવ્ય એવા લોકમેળાનું આયોજન કરેલ છે. 2 લાખની મેદની અહીં એકઠી થાય છે. ભવ્ય આનો એક સાંસ્કૃતિક વારસો પણ છે અને અમારા વંશ પરંપરાગત ઘણા કાળથી, ઘણા સમયથી એક લોકમેળાનું આયોજન અત્ર અહીં દર વખતે કરવામાં આવે, દર ધૂળેટીમાં કરવામાં આવે. અહીંયા શ્રદ્ધાળુઓ પોતાની રીતે લોકમેળામાં એકઠા થાય છે. અહીંયા પ્રથમ છોકરાનો, પ્રથમ પુત્રનો જન્મ થાય એટલે દરેક લોકો, આજુબાજુના દરેક ગામના લોકો અહીંયા ઘૂઘરી કરવા માટે, પ્રસાદી કરવા માટે અત્યારે અહીંયા બધા ઉપસ્થિત થાય છે અને પોતાની માનતા ઉતારે છે. આવું ચમત્કારિક આ જગ્યા છે ધૂણેશ્વર બાપાની. આનો ભવ્ય એક લોક ઇતિહાસ પણ છે. અમારી બાજુમાં જ ટીટોડી અને ખમીદાણાની વચ્ચે સીતારામ બાપુની એક દિવ્ય મઢી આવેલી છે. વર્ષો પહેલાં સીતારામ બાપુએ ધૂણેશ્વર બાપાની પરીક્ષા કરવા માટે અહીંયા જે પારણા ધરવામાં આવે એ પારણા લઈ અને પોતાની મઢીએ લઈ ગયા. મઢીએ લઈને એની પરીક્ષા કરવામાં આવી. મણિધર અને મણિવારવા નાગ ત્યાં આગળ ગયા ધૂણેશ્વર બાપા અને એને દર્શન આપ્યા અને દર્શન આપ્યા પછી સીતારામ બાપુ ફરી પાછા અહીંયા પારણા મૂકી ગયા. આવો ચમત્કાર પણ અહીંયા થતો રહે છે. આ જગ્યાની અંદર કોઈપણ પ્રકારની ખરાબ વસ્તુ અહીં થઈ શકતી નથી. આવો અમારા વંશ પરંપરાગત આવી પરંપરા હેલી આવે અને લોકો પોતાની રીતે એકઠા થાય છે. અહીંયા પ્રસાદીની વ્યવસ્થા પણ કરવામાં આવે, ચા પાણી એના સિવાયની વ્યવસ્થા ગામ લોકો અને ઘણા બધા દાતાઓ દ્વારા પણ કરવામાં આવે છે. આજુબાજુના ગામના લોકો એકઠા થાય અને ભવ્ય લોકમેળાનો આ બધા લાભ લે છે. જગદીશ યાદવ સાથે લાઈવ 24 ન્યૂઝ જૂનાગઢ.